નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ગુજરાતી ચેનલ ટીજીબી ગુજરાતી માં. મિત્રો, કોરોના વાયરસના કારણે આપણા દેશમાં જે 21 દિવસનું લોકડાઉન ચાલે છે તેવા સમયમાં પણ આપણી જે ભારત સરકાર છે તેણે એક એપ્લિકેશન લોન્ચ કરી છે અને આ એપ્લિકેશનની અંદર તમને કોરોના વાયરસને લગતી ઘણી બધી માહિતી મળી જશે અને સાથે સાથે મિત્રો તમે જે એરિયામાં રહ્યો છો તેની આજુબાજુમાં કયા એવા એરિયા છે જ્યાં તમને કોરોના વાયરસ લાગવાની સૌથી વધારે શક્યતા છે તો મિત્રો આ એપ્લિકેશનની અંદર તમારી લોકેશન પણ તમારે ઓન રાખવી પડે છે જેથી કરીને તમે કોઈ એવા એરિયામાં જાઓ જ્યાં તમને કોરોના વાયરસ લાગવાની સૌથી વધારે શક્યતા હોય છે તો આ એપ્લિકેશન તમને નોટિફિકેશન પણ ડાઉનલોડ કરવાની છે અને આ એપ્લિકેશન ની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોના નીચે જે નામ લખેલું છે તેના નામ ઉપર તમે ક્લિક કરશો એટલે વિડીયોનું ડિસ્ક્રિપ્શન ઓપન થઈ જશે અને ત્યાં આગળ મિત્રો જે તમને પહેલી જ લાઈન મળે બ્લુ કલર તેની ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન થઈ જશે અને ત્યાંથી તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા પછી મિત્રો આની અંદર તમારે કયા કયા સેટિંગ કરવાના છે અથવા તો કઈ રીતે રજીસ્ટર કરવાનું છે તો મિત્રો એની માટે મારે તમને હવે દેખાડવી પડશે મોબાઈલની સ્ક્રીન. કારણ કે મિત્રો મોબાઈલની સ્ક્રીનની અંદર જ તમે બધું સેટિંગ જોઈ શકશો તો હવે પછી તમને દેખાશે મોબાઈલનું સેટિંગ. મળીએ છીએ આ સેટિંગ પૂરું થઈ ગયા પછી. તો મિત્રો આ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે તમારી સામે એક આ રીતનું પેજ આવી જશે. ત્યાર પછી આ રજીસ્ટર નાવ લખેલું છે તો તમારે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. તેની ઉપર ક્લિક કરીને મિત્રો અહીંયા ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને આપી દેવાનું છે. નેક્સ્ટ નેક્સ્ટ આપો એટલે મિત્રો આમાં જે કાંઈ લખેલું છે તે દરેક વસ્તુ તમારે વાંચવી હોય તો વાંચી શકો છો. બાકી આને આ રીતે નેક્સ્ટ આપી દેવાનું છે. ત્યાર પછી અહીંયા જે રજીસ્ટર કરો તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તેની ઉપર ક્લિક કરીને અહીંયા નીચે ઓપ્શન આપેલું છે હું સહમત છું તો તમારે તેની ઉપર ક્લિક કરવાનું છે. તેની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે તમારા મોબાઈલમાં જે લોકેશન છે તેને ઓન કરવું પડશે. તો મિત્રો આને તમારે અહીંથી આપી દેવાનું છે અલાવ અલાવ આપીને આપી દેવાનું છે. ઓકે એટલે તમારું જે મોબાઈલનું લોકેશન છે તે ઓન થઈ જશે. ત્યાર પછી મિત્રો બીજા પેજની અંદર તમારો જે મોબાઈલ નંબર છે તે મોબાઈલ નંબર નાખીને જ તમે આની અંદર રજીસ્ટર કરી શકશો. તો મિત્રો તમારો મોબાઈલ નંબર નાખીને આની અંદર તમારે સબમિટ કરી દેવાનું છે. સબમિટ કરશો એટલે મિત્રો તમારો જે મોબાઈલ નંબર છે એની ઉપર એક ઓપીટી મેસેજ આવશે એટલે મેસેજ આની અંદર તમારે એડ કરી દેવાનો છે. મેસેજ એડ કરીને તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તેની ઉપર તમે ક્લિક કરશો એટલે બીજું પેજ આવી જશે. આની અંદર તમારે સ્ત્રી પુરુષ જે સિલેક્ટ કરવું હોય તે સિલેક્ટ કરી શકો છો. પછી મિત્રો અહીંયા આગળ તમારે પૂરું નામ લખવાનું છે, ઉંમર લખવાની છે, વ્યવસાય લખવાનો છે અને મિત્રો આ બધા ઓપ્શન ભરાઈ ગયા પછી નીચે તમને જે ઓપ્શન દેખાય છે સબમિટનું તો તમારે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. તેની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલની અંદર આ એપ્લિકેશન ઓપન થઈ જશે અને આ રીતનું પેજ તમારી સામે આવી જશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા ઉપર જે ગ્રીન છે તેઓ મિત્રો હું સમજી લ્યો કે હું જ્યાં રહું છું ત્યાં અત્યારે કોઈ પણ કોરોનાનું ઇન્ફેક્શન લાગવાની શક્યતા નથી. પણ મિત્રો હું કોઈ એવા એરિયામાં જાઉં છું જ્યાં કોરોના લાગવાની શક્યતા છે તો મિત્રો અહીંયા જે ઉપર ગ્રીન છે તે પીળા કલરનું થઈ જશે અને મને એક નોટિફિકેશન આવી જશે. કારણ કે મિત્રો આ જે એપ્લિકેશન છે તે અહીંયા ઉપર ચાલુ જ રહી છે તો મિત્રો જ્યારે પણ આપણે કોઈ એવા એરિયામાં જઈએ તો આ એપ્લિકેશન આપણને નોટિફિકેશન પણ આપી દે છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ નીચે તમને ઘણા બધા હેલ્પલાઇન નંબર આપેલા છે તેની ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આની અંદર તમને દરેક રાજ્યના અલગ અલગ હેલ્પલાઇન નંબર મળી જશે એટલે કે કસ્ટમર કેર નંબર મળી જશે. આ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ગુજરાતનો 104 જે કસ્ટમર કેર નંબર છે તે પણ અહીંયા આપેલો છે. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા બેક વયા જઈએ. બેક જઈને મિત્રો આની અંદર તમને નીચે એક ઓપ્શન દેખાય છે સેલ્ફ ટેસ્ટનું તો મિત્રો તમે તેની ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આની અંદર જે તમને પૂછે તેનો તમારે જવાબ દેતો જવાનો છે. તો મિત્રો અહીંયા આગળ અત્યારે હું પુરુષને સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી અહીંયા ઉંમર એડ કરી દઉં છું. ત્યાર પછી આપી દેવાનું છે નેક્સ્ટ. ત્યાર પછી ખાંસી તાવત અથવા તો શ્વાસ લેવામાં તકલીફ તો મિત્રો આમાંથી મારે અત્યારે કોઈ પણ તકલીફ નથી તો અહીંયા આપી દઉં છું. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમને જે કાંઈ તકલીફ હોય તે તમે સિલેક્ટ કરી શકો છો. તો મિત્રો અત્યારે હું કોઈનીને સિલેક્ટ કરી નાખું છું. ત્યાર પછી મિત્રો તમે છેલ્લા 14 દિવસમાં ક્યાંય બીજે બહાર ગામ ગયા છો કે નહીં તો મિત્રો હું અત્યારે અહીંયા ના સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આગળ જે આ અંદર લખેલું છે તે દરેક વસ્તુ તમે વાંચી શકો છો. અને મિત્રો અહીંયા આગળ તો હું અત્યારે કોઈ નહીંને આપી દઉં છું. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે આ એપ્લિકેશને આપણને એક લિસ્ટ આપી દીધું છે અને આમાં જે લખેલું છે તે તમારે વાંચવું હોય તો વાંચી શકો છો. આમાં પહેલી લાઈન હું તમને વાંચીને બતાવી દઉં છું, તમને ચેપનું જોખમ ઓછું છે. તો મિત્રો આ રીતે તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.
તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ હતું, અને જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, તમને કાંઈ પણ ન સમજાણું હોય તો આજ વિડીયોની કોમેન્ટમાં કહી દેજો, અને જો પહેલી વાર ચેનલ ઉપર આવ્યો હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી ચેનલ ઉપર તમને આવા જ વિડીયો જોવા મળતા રહેશે. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી દરેક ગુજરાતીઓને મારા તરફથી નમસ્કાર, ફરી મળીશું નવા વિડીયો.